माँ बाप एक वक्त भगवान ने प्रार्थना करता था, माँ बाप बे जना मोटे थी प्रार्थना करता था कि हे प्रभु हे भगवान मारा दीकरानी बधी इच्छा पूरी करजो साहेब, मारा बधी इच्छा मारा दीकरानी पूरी करजो, मोटो थईने भणी गणीने आईएएस बनी जाय एवी इच्छाओ हशे एनी बधी इच्छा पूरी करजो, तार मंदिर छोड़ीने बीजो छोकरो प्रार्थना करतो तो एनो छोकरो ये कह भगवान खाली पेली अंकिता पटी जाय बाकी जीवन में कहीं नहीं जोई तो के भगवान ने एम था कि आनी इच्छा पूरी करूँ कि आनी इच्छा पूरी करूँ बोला કેમ કે આમનો અંકિતાની પાછળ પડ્યા ગયા. હમણાં તો એક પતિ પત્ની બે જણા મંદિરે ગયા, મંદિરે ગયા તો પતિ પત્ની બાજુબાજુ ઊભા હતા, પત્નીએ પ્રાર્થના ચાલુ કરી કે હે પ્રભુ એ ઉપરવાળા હે ભગવાન તને મારી ઉપર થોડી બી દયા આવતી હોય તો આનો આજ પતિ મને સાત જન્મ સુધી આવજો. થોડુંક મોટેથી બોલી ગયા પૂજારી આંબડી ગયા કે કેમ ભાઈ બહુ સારું રાખે ભાભી એટલા ગમે કે ના ના કે આ વર્ષમાં પૂરેપૂરી ટ્રેનિંગ આપીને બરાબર તૈયાર કર્યો છે. હવે ઘડિયા ઘડિયા મહેનત કોણ કરે, છ જણા માનો આજ પીસ જોઈએ કે. તો પેલા પૂજારી કીધું કે વાંધો નહીં, બે આંખો બંધ કરીને બે હાથ જોડીને શાંતિથી માંગો મળી જશે તમને. બે આંખો બંધ કરીને ભરી વાર ભાભીએ શાંતિથી માંગ્યું કે હે પ્રભુ સાત જણા સુધી આનો આજ પતિ આપજો. હતા પેલા પતિને આ વખતે સંભળાઈ ગયું તો એણે ભગવાનને જરાક નજીક જઈને કીધું કે ભગવાન બેયનું સાંભળીને પછી નિર્ણય લેજો, અને એની ઉપર દયા હોય કે ના હોય મારી પર થોડી ઘણી રાખજે. પણ સાહેબ મને એક પ્રશ્ન થાય, બધા મોબાઈલની અંદર આજકાલ મંડ્યા હોય છે ને સાહેબ, આટલો બધો મોબાઈલ કે મારા ઘરમાં બધા ચાર જણા છે બધા મોબાઈલની અંદર મંડ્યા હોય છે, મને એમ થાય સાહેબ આટલા બધા મોબાઈલની અંદર વાપરવામાં તમને ઈચ્છા કેમ થતી હશે યાર, હું તો દિવસના 12-13 કલાક વાપરું ભાઈ કંટાળી જાઉં છું. હવે સમજાય છે, મજા આવી ગઈ યાર, અદભુત અઘરું પડે સાહેબ. મારા ભાઈબંધ છે આકાશ, હમણાં મારા ઘેર આવ્યો તો ચા પાણી નાસ્તો કરાયો, આકાશ જતો હતો એટલે મેં રહી કીધું, મેં તો આવજો આકાશ ભાઈ મળ્યા આકાશ આવજો આવજો આકાશ કરતો હતો. મારા પપ્પાને શી ખબર શું અચાનક હસું આવ્યું, હસી હસીને બેવડા થઈ ગયા, આંખમાં પાણી નીકળી ગયું. મેં કહ્યું શું થઈ ગયું, મને કે આવજો આકાશ આકાશ આવજો એના કરતાં તો ટૂંકમાં કહી દેવાય. મેં કહ્યું શું, મને કે ટાટા સ્કાય કાય ટાટા ટાટા સ્કાય. મેં ઘરના ચાર લોકોની આમે જોયું. પણ સાહેબ આ પેટ્રોલના ભાવ જે હિસાબથી વધે છે સાહેબ, પેટ્રોલના ભાવ કૂદકે અને ભૂસકે વધે છે, આમ સેન્ચુરી તો મારી દીધી, પેટ્રોલના ભાવ વધે છે એટલે મને કલાકાર તરીકે ક્રિએટિવ માણસ તરીકે મનમાં સાહેબ એક પ્રશ્ન આવે છે કે આજથી 6-12 મહિના પછી જ્યારે પેટ્રોલના ભાવ 125 પહોંચી જાય, ના પહોંચે આપણે એવું માનીએ પણ ધારો કે પહોંચી ગયા 125 તો શું ચાલુ થશે ખબર છે. સવિતાબેન એમના પડોશી કોકિલાબેનના ઘરે જશે કે વાડકીને થોડું પેટ્રોલ આલો, એ કશું મારે દૂધ લેવા જવું તું કે, એટલે ગાડીમાં હતું નહીં કે તમે હાલો ભાઈ હાજર તમને વાડકી ભરીને ડીઝલ પાછું આલી દઈશ કે. આ પેટ્રોલ ડીઝલના વાડકી વ્યવહાર ચાલુ થશે સાહેબ. પણ મારો ભાઈબંધ છે સાહેબ એને પ્રેમ થયો, હમણાં પ્રેમ થયો એટલે એને કીધું આમ બધા કે કહી દે છોકરીને, કહી તો દે બહુ બહુ તો હા પાડશે ના પાડશે નહીં તો સેન્ડલ મારશે, તું કહી તો દે. તો મને કે તમે બધા મોરલ સપોર્ટમાં જોડે આવો તો આપણે હિંમત કરીએ. મેં કહું ગાડા હું આવું, ચાલ તમે 4-5 ભાઈબંધો લઈને ગયા એને, આમ બધા ખૂણામાં ઉભા રહ્યો ગાડીની પાછળ. મેં તો કહી દે કહી દે કહી દે એટલે પેલા જઈને કીધું કે વાલે હું તને પ્રેમ કરું છું. છોકરીએ ના હા પાડી ના ના પાડી ના સપ્પલ કાઢ્યું ના કશું કાઢ્યું, અને પ્રેમપૂર્વક એને કીધું તને ખબર પડે કે હું તારાથી 4 વર્ષ મોટી છું, કે તારાથી 4 વર્ષ મારી ઉંમર વધારે છે. બોલો કે સોરી હો પહેલાથી ચાલુ કરો, કે વાલે હું તમને બહુ પ્રેમ કરું છું બસ. પછી પેલી મારે પેલા અમે બધા મારતા મારતા ઘેર લઈ આવ્યા એને. આવું થાય સાહેબ, હમણાં છોકરીવાળા જોવા આવ્યા હતા, હમણાં એક ભાઈબંધ છોકરીવાળા જોવા આવ્યા ને, એટલે છોકરીવાળાએ કીધું કે અમને તમારો દીકરો બહુ ગમે છે, છોકરાવાળા જોવા આવ્યા એટલા માટે તમે સામેથી છોકરીવાળા જોવા આવ્યા છે. તો પેલા ભાઈબંધના બાપાને દીકરીના બાપા ગમ્યા નહીં હોય એટલે કે ના ના અમારો છોકરો ભણે છે, કે વાંધો નહીં અમારી છોકરી જરાય તમારા ચોપડા નહીં ફાડે કે. અરે એમ નહીં કે હજી ભણે છે, કે વાંધો નહીં તો ભણી લે પછી આવીએ 2 કલાક પછી આવીએ. પણ હમણાં અમારે જ્ઞાતિની અંદર એક ભાઈનું સન્માન કર્યું, સન્માન કર્યું એટલે મેં કીધું શું કરે છે આ ભાઈએ, કે કરોડપતિ છે, કે કરોડપતિ છે જ્ઞાતિ, એમનું સન્માન કર્યું બહુ સરસ કહેવાય. મેં કીધું આનંદ થયો, મેં કીધું એટલે શું કામકાજ શું છે કરોડપતિ એટલે ધંધો શેનો છે, એ કે એમને 2 નંબરનો ધંધો છે. કે મેં કહ્યું 2 નંબરનો ધંધો છે જાહેરમાં સન્માન કરો તો, મેં કહું આ તો ગજબ કહેવાય, મેં કહ્યું આ તો મેળ જ ના પડે. મેં કહ્યું એટલે પણ તમને બધાને ખબર છે કે અમને બધાને ખબર છે 2 નંબરનો ધંધો છે એમનો, બહુ મોટા પાયે છે. કે અરે 40 તો બ્રાન્ચ છે અમદાવાદમાં. કે મેં કહ્યું શેની, મને કે 2 નંબરના ધંધાની. મેં કહું 40 બ્રાન્ચો કરી છે જાહેરમાં, તમને ખબર કે આ છાપામાં જાહેરાત બી આપે છે. કે મેં કહું પણ 2 નંબરના ધંધાની જાય, હા કે પીઆઈ સાહેબ છે ને આપણે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે ઉદઘાટન કર્યું છે એમના ધંધાનું. મેં કહું 2 નંબરના ધંધાનું, એ કે હા. મેં કહું આલા ગજબ કહેવાય, પતિ કે ભાઈ આમને મળવું પડશે. તો સાહેબ પતિ કે પછી પેલા ભાઈને પૂછ્યું, મેં કહ્યું સાહેબ તમારે શેનું કામકાજ, મને કે 2 નંબરનું. મેં કહું આ ધંધાને જ કે છે 2 નંબરનું, મને એમને મેં તો બોલાવો જ ખરી ક્યારેક તમારી ઓફિસે, મને કે એડ્રેસ આપું, આવો મારી ઓફિસે ખબર પડે સાહેબ, એડ્રેસ આપ્યું ત્યારે ખબર પડી સુલભ શૌચાલય ચલાવતા હતા. મને કે 2 નંબરનો ધંધો છે આપણે અમદાવાદમાં 40 બ્રાન્ચ છે.
હવે આને ત્યાં જઈએ સાહેબ આગળ શું કરે, ના આયા છો તો ડબલે જતા આવો કે હમણાં સાફ કરાવ્યું છે કે સાહેબ જવાનો તો આગ્રહ કરે બોલો. મેં કહ્યું ના ના હું ઘેરથી જઈને આવ્યો છું. અરે મને કે આટલા આવ્યો તો કમસે કમ મને કે એક નંબર તો જતા જાઓ કે આપણે કહીએ જમ્યા નહીં નાસ્તો કરતા જાઓ. જબરદસ્તી એક નંબર કરાવ્યો બોલો. પાછો બહાર આવ્યો પછી મને કેવું ફર્સ્ટ ક્લાસ છે ને સુવિધા બરાબર થઈ ગયું ને. મેં કહું હવે આ સુસુનું વિસ્તરીકરણ કરે એના પહેલાં ભાગો. એટલે મને ખબર પડી. મેં કહું એટલે હવે મને કોઈ પૂછે કે તમારા નાતમાં પેલા મોટા માણસ ત્યાંનું કામકાજ શું, મેં કહું એને બે નંબરનું કામકાજ છે, જોઈતું હોય તો કહેજો ઓફિસનું એડ્રેસ હું આપીશ. પણ આપણે ગુજરાતી માણસ સાહેબ બહુ અદભુત છીએ, એટલા અદભુત છીએ ને કે રાત્રે 3:30 આમ ફોન કરીએ પેલા માણસને આપણે ખાલી એક જ સવાલ પૂછીએ, હા સૂતો તો? પેલો કે ના તાર ભાભી માટે દાળ ઢોકળી બનાવતો હતો એટલે ઊંઘતો જ હોય ને 3:30 રાતે હું જાય કે ના ના તો ઊંઘમાં જગાડ્યો હતો સોરી કે, પણ હું શું કહેતો હતો એમ કરીને પછી વાત કરે એની. આ બહુ અઘરું છે. આપણે તો ભર બપોરે માણસને ઊંઘતા જોઈએ તો એને ઉઠાડીએ, ઉઠી ગયો ઉઠાડીને પછી આવું કહીએ કેવી ખોપડી ખસકતી હશે સાહેબ. પણ મને એવું થયું એક ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બે જણા તળાવના કિનારે બેઠા હતા સાહેબ. આ તળાવના કિનારે બેઠા હતા ને સિકવર બોયફ્રેન્ડના મનમાં શું આવ્યું, એણે આમ પથ્થર લીધો ને તળાવમાં ફેંક્યો. તેની ગર્લફ્રેન્ડ હસી, હવે આ હસી એમાં આ ફસ્યો એ કે તને મજા આવી વાલી લે હજી કર્યું. એણે બીજો પથ્થર નાખ્યો, પાછી એની ગર્લફ્રેન્ડ હસી, આ વખતે એણે આવડો મોટો પાણો લીધો, આવડો મોટો પથ્થર લઈને નાખ્યો અંદર અંતક નાખ્યો, તો આ વખતે બી પેલી હસી એટલે આને મજા પડી. આ ચોથી વખત કર્યું ને એમાં આ હસે એની પહેલાં અંદર તળાવમાંથી એક દેડકો બહાર આવ્યો. એ કહે શું કરે, પેલો કે મારી ગર્લફ્રેન્ડને ગમે છે એટલે નાખું છું. એ કે એમની પણ તારાવાડી હસે છે, એમાં અંદર મારાવાડીનું માથું કરા ફોડ્યું કે એ રડતી થઈને શું કે અરે ઈચ્છા તારી કઈ. પેલો કે તો વાંધો નહીં નીકળી જઈએ, તળાવ કિનારે થી નીકળી ગયા સાહેબ. ત્યાં બાજુમાં કુવો હતો, કુવાની પાળે જઈને બેઠા, કુવાની પાળે જઈને બેઠા, સામે એક ઝાડ હતો, ઝાડની નીચે કૂતરો ને કૂતરી ઘેલ કરતા હતા. આ હા હા, કૂતરો ને કૂતરી ઘેલ કરતા હતા, એકબીજાનું મોઢું ચાટતા હતા. એ કે હું બી આવું કરું, એ મને હું બી આવું કરું, મને બી પ્રેમ ઉપડ્યો કે. છોકરી કે વાંધો નહીં કર કે, એમાં મને શું વાંધો છે, કૂતરી કરડે નહીં ખાલી ધ્યાન રાખજો. લગ્ન પહેલા છૂટા છેડા લીધા સાહેબ, લગ્ન પહેલા એક આ મેળ જ નહીં પણ આમાં આપણો. ઠંડીની સિઝન આવી ગઈ છે ત્યારે સાહેબ તમામ દર્શક મિત્રોને મારી એક સુંદર મજાની સલાહ આપી છે કે ઠંડીમાં જીવનમાં બધું ખોવાઈ જાય, તમે જાતે ખોવાઈ જાવ તો ચાલશે, પણ ખીચામાંથી રૂમાલ ના ખોવાવો જોઈએ સાહેબ. આ ઠંડીની સિઝનમાં રૂમાલ ખોવાવો છે ને બહુ અઘરી ઘટના છે સાહેબ, એટલે ના જ ખોવાવો જોઈએ. કેમ ના ખોવાવો જોઈએ કહું, કારણ કે જીવનની અંદર આંસુ લૂછવાવાળા તો અઢળક લોકો મળી જશે, પણ નાક લૂછવાવાળું કોઈ નહીં મળે સાહેબ. તમારા જીવનની અંદર નાક લૂછવા માટે છે ને સાહેબ, એ માત્ર ને માત્ર રૂમાલ કામ આવતો હોય છે. હવે તમારે કમેન્ટમાં લખીને મને જણાવવાનું છે કે તમારા જીવનમાં કોઈ એટલું અંગત વ્યક્તિ છે કે જે તમારું નાક લૂછી આવે. ના લખો કમેન્ટમાં તો મને બી ખબર પડે છે. ના લખો જે ગમશે એ કમેન્ટનો હું જવાબ આપીશ, તમે લખો ખાલી. હમણાં એક ભાઈલો ગાડી લઈને જતો હતો સાહેબ, ગાડી લઈને જતો હતો, પોલીસ વાળા સાહેબે રોક્યો, એ ઉભો રે સાહેબ શું હતું બોલો કે. ઉભો રે કે બસ સાહેબ, માય કે હેલ્મેટ નથી પહેર્યું, લાયસન્સ બતા, લાયસન્સ ના લાયસન્સ થયા કે સાહેબ, કિસ્સામાંથી લાયસન્સ કાઢ્યું. પેલા સાહેબે જોયું લાયસન્સ, તારું નામ શું? એક મારું નામ ભૂરો. એ કે ભૂરા ભાઈ આખું નામ? એ કે ભૂરા ભાઈ પટેલ. એ કે પણ લાયસન્સ તો ઘનશ્યામભાઈ પટેલના નામે છે, તમારું નામ ભૂરા ભાઈ પટેલ છે, ના ફોટો એ નહીં મળતો, તમને દાઢી ચારે નથી કે. આ કોકનું લાયસન્સ વાપરો તો ના ચાલે કે, 3,000 રૂપિયા દંડ થશે. પેલો કે સાહેબ એક મિનિટ, આ જેનું વાપરું છું એને વાંધો નહીં, તમને શું વાંધો? ચોરી કરીને નહીં લાવો, પૂછીને લાવજો, પડોશી છે કે એને વાંધો નથી કે. સાહેબ કે ગાડી એ એની જ છે કે? ગાડી એની હોત લાયસન્સ એનું જ વપરાય ને કે સાહેબ, તમને નિયમમાં ખબર નહીં પડતી કે? બહુ અદભુત સાહેબ. કે તમે શું કરો કે મેં આ વખતે એમએલએનું ફોર્મ ભર્યું છે કે તો પરફેક્ટ કર્યું છે કે? જવા દો સાહેબને, જવા દો કે. જય શ્રી કૃષ્ણ સાહેબ. પણ હમણાં તો એવું થયું, ચાર જણા નનામી લઈને જતા હતા, રામ બોલો ભાઈ રામ, આમ હાલો ભાઈ આમ, રામ બોલો ભાઈ રામ, આમ હાલો ભાઈ આમ, ચાર જણા નનામી લઈને જતા હતા. સામેથી એક જણો બાઇક લઈને આવ્યો. હવે બાઇકે પીધેલી ને એ પીધેલો, બાઇકે પેટ્રોલ પીધેલું, પેલા વિચિત્ર દ્રવ્ય પીધેલું, બાઇક આમ જાય ને પેલો આમ જાય, એમ કે ચાલતો ચાલતો જતો હતો. એટલી વારમાં અથડાયો નનામીને, તો નનામી ઉપરથી શપ પડી ગયું, બધા ડાઘુ હતા આજુબાજુ થઈ ગયા, બધાએ પકડીને પેલાને મારવા લીધો કે યાર તું વિચાર તો કર કે. પેલો કે શું થયું કે? શું થયું એટલે કે ગાડી ચલાવતા ના આવડતી ના ચલાય કે? આ જો તું બધું આવું થઈ ગયું, આ રીત છે તારી કે? થોડુંક તું મને નાનો મલા જોતો જાળવ કે આ શું છે? પેલો એક મિનિટ શાંતિ રાખો કે, જે પડ્યો એ નથી બોલતો, તમારું બધાનું શું છે કે? જે પડ્યો છે એને કંઈ બોલવું હોય તો બોલી દે, બાકી તમારે નહીં બોલવાનું. મારું ઘર બાજુમાં છે, જવા દો. તો બાઇક મૂકીને નીકળી ગયો સાહેબ બોલો. પણ છેલ્લે જતા જતા તમને બધાને એક અદભુત સલાહ મારે આપી છે, એકદમ અંગત દિલથી આપી છે. એક કહેવત છે સાહેબ, આપણે આવડા નાના હતા ત્યારથી આપણે સાંભળીએ છીએ, વર્ષોથી સાંભળીએ છીએ કે દેને વાલા જબ ભી દેતા,
દેતા છપ્પર ફાળકે. સાંભળી જાય કે નહીં? હા પાડો બધા ઘેર બેઠા, હા પાડો. હા, આપણે નાનપણથી આ કહેવત સાંભળી જાય તો બી આપણે બધા ખબર નહીં કેમ આવા પાકા પાકા સિમેન્ટના ઘર બનાવવા. ખબર છે તમને ઉપરવાળો છપ્પર ફાડીને આપવાનો છે તો પછી અંબુજા સિમેન્ટનું ધાબું બનાવવાનો મતલબ ખરો કઈ? એટલે કહું છું સાહેબ, ઉપરવાળો પ્લાનમાં છે પણ તમે રોકો છો સાહેબ, એટલે આજે બધા પોતપોતાની દિવાલો તોડીને સામે છાપરા નખાવો છો. એટલે ઉપરવાળાને છપ્પર ફાડવામાં વાંધો ના આવે. એટલે ભાઈ ઘેર બેઠા બેઠા કે જે ખર્ચો કોણ, તારા કાકા હાલશે? ના ના, નખાવો છાપરા, હું તો ખાલી એમ કહું છું. પણ મને સાહેબ અંદરથી આવો તો પ્રશ્નો બહુ થાય. મારે પૂછવા કોને? મારા ઘરમાં મારે પૂછવા જેવા બે ચાર લોકો છે, એટલે મેં પૂછી નાખી. એક વાર મારી મમ્મીને પૂછ્યું, મેં કહું મમ્મી આ નાનપણથી મને એક ક્યુરિયોસિટી વાળો સવાલ છે પણ હું પૂછતો નથી, પૂછું. મને કે બોલ. મેં કહું મમ્મી આ મકાઈનું ખેતર હોય? મને કે આ છે ને, આપણે ગામમાં બે ખેતર છે. મેં કહ્યું એમ નહીં, મકાઈનું ખેતર હોય એમાં વીજળી પડે? મને કે હ. મેં કહ્યું આખે આખું ખેતર પોપકોર્ન થઈ જાય ખરું? પછી વીજળી ફૂટી ખબર નહીં, પણ મારા જે પીઠ ઉપર કડાકા ફૂટ્યા છે સાહેબ. ત્યારથી નક્કી કર્યું આ ઘરમાં બોલવા જેવું નથી સાહેબ. એકવાર તો બાપુજી આમ ખૂણામાં શાંતિથી બેઠા હતા. મેં શું થયું? મને કાંઈ બોલવા નહીં કે આ મોબાઈલ લઈ જા, જોઈતો નથી. મને કાંઈ ડબલું. મેં કીધું મોબાઈલ તમે આપી દીધો? મેં કીધું તમે છોકરો કોકને આપી દો પણ મોબાઈલ ના છૂટે તમારથી, મોબાઈલ કેમનો આપી દીધો? મને કે આ તો મોબાઈલે પથારી ફેરવી તારી માં હવારથી માર માર કરે. મેં શું થયું? મને કે મેં લખ્યું આઈ લવ યુ ડાર્લિંગ. મેં કીધું મારી માને હા કે એને? મેં કીધું તો થયું શું? ઓટો કરેક્ટમાં ડાર્લિંગનું ડાયન થઈ ગયું કે? હવે મને કહે હવે કંઈ ફેંકી દેવા જ મોબાઈલ કે આરો જોઈએ નહીં કે? પણ અમારે પહેલેથી આવું, હું નાનો હતો ને ત્યારે સાહેબ આવો જ હતો. એકદમ નાનો હતો હું, ચોથા પાંચમાં મળતો હતો ને હું ગઈ ગઈ ક્લાસમાં, સાહેબ ઉઠાડે એ બધા શું થયું, શું કરતા હતા? મેં સાહેબ રહીમના દોહા ભણાવતા હતા. તો બોલ, એકાદો દોહો બોલ. હવે એવું તો કહેવાય નહીં કે આવડતો નહીં, નહીતર પકડાઈ દઈએ. સાલું સૂતા હતા. એ મેં સાહેબ આવડે છે? મને કે બોલ. મેં કીધું સાહેબ ગઈને બોલું ચાલે? મને કે તું ગઈશ તો વાંધો નહીં, છોકરાઓ કાન બંધ કરો કે ભાઈ ઘાસે. પછી મને ક્યારું ગયા? એટલે મેં કીધું કભી પ્યાજ કો પાણી પીલાયા નહીં, બાદ કોટર પીલાને સે ક્યા ફાયદા. સાહેબ આગળ ગયું. સાહેબ કે રેવા દે, ભણાવવાના ટાઈમે ખોટા ખોટા વિચાર નહીં ચડાવવાનું દિમાગ, કે મારું ધ્યાન ડાયવર્ટ થાય છે કે? છોકરાઓ તમે જરાક ભણો, ગાડીમાં ડેકીમાં પડ્યું તો જઈને આવું કે? તો સાહેબ ત્યાં મારવા ગયા. બોલો હવે આવા સાહેબ હોય પછી છોકરા આવા ના પાકે શું થાય? પણ હમણાં પિક્ચર જોઈને પાછો આવ્યો સાહેબ, સલમાન ખાનનું પિક્ચર જોઈને આવ્યો હતો, ના દિલ મેં આતા હું ના સામ, એવું પિક્ચર જોઈને આવ્યો હતો. તો મેં ઘરે આવીને કીધું, મેં કીધું પપ્પા ના દિલ મેં આતા હું ના સમજ મેં આતા હું. મને કહેતો આ મેં કહું પીઝા ખેવડાવ અભી હાલ આતા હું. માર્યો ઘરવાળાએ. અને મને ખબર નહીં કેમ આવી તમે મારે જ છે બધા. આમ તો ઘરની બહાર નીકળો તો ત્યાં બહાર એક સુંદર મજાની છોકરી, એટલે હું પરણ્યો નહોતો એ વખતે, એવું બોલવું પડે મારે. એક સુંદર મજાની છોકરી હતી, મેં આમ ખાલી બહુ પ્રેમથી પૂછ્યું. મેં કીધું ક્યાં રહેવાનું તમારે? મને કે હું SGI વેપાર. એક કોઈ ગાડી આવી તો રોડ ઉપર રહેશે. મેં કહું એના કરતાં મારા ઘેર આવી જા. આ રોડવાળી ઘટના બહુ છે. હમણાં મેં ઘર બદલ્યું ને, ઘર શિફ્ટ કરું તો એડ્રેસ બતાવતો હતો બધાને. હલો હા, મારે એડ્રેસ લખો. હાલ પેલો કે હું રોડ ઉપર પહોંચી ગયો, હવે ક્યાં આવવાનો? મેં કહ્યું હા રોડ ઉપર આવી ગયા. અહીંની ઘેર આવો, ખીચડી ખવડાવીશ. મેં કીધું પણ સાહેબ શિયાળાનો ટાઈમ આવી ગયો છે. શિયાળાના ઋતુની અંદર છે ને સાહેબ, શિયાળાની ઋતુની સૌથી અદ્ભુત વાત શું છે ખબર છે શ્રીદત્તભાઈ સાહેબ? શિયાળાની ઋતુની અદ્ભુતમાં અદ્ભુત વાત છે કે શિયાળામાં તમે કોઈની ઉપર ઠંડા પાણીની ડોલ નાખો ને તો પેલો ગરમ થઈ જાય. જાદુ થયું કે નહીં? તમે ઘેર એક એક વાર પ્રયત્ન કરી જુઓ, પરણેલા તો ખાસ પ્રયત્ન કરવાનો. ઠંડા પાણીની ડોલ ભાભી પર નાખો, તમે જુઓ જે ગરમ થાય છે લાય જેવા. પછી મને કહેશો કમેન્ટ કરીને તમે. પણ શિયાળા સિવાય બીજી એક વસ્તુની બી ખાસિયત છે સાહેબ, મેથી છે ને. મેથી, એ મેથી છે ને ખાઈએ ને તો સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે. મેથી ખાવી એ સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક છે. પણ કોકની મેથી મારવી એ બધી રીતે હાનિકારક છે. એટલે એવું નહીં કરવું સાહેબ, સમજો ને તમે. એકવાર તો યમરાજાને બીજા એક ભગવાને પૂછ્યું કે તમે કે આમ બધાને લેવા જાઓ છો પણ જેને પીવાની આદત હોય બકા બાટલી જેવા બે ચાર જણા નીચે હોય છે એને લેવા માટે તમે દૂત મોકલી દો, જાતે કેમ નહીં જતા? યમરાજ કે ના જવાય, પીધેલા ને લેવા ના જવાય. એકે કેમ? એકે એને એકવાર હું લેવા ગયો હતો, એક પીધેલો હતો એને લેવા ગયો હતો. મેં નીચે જઈને કીધું તારો ટાઈમ થઈ ગયો છે ચાલ. પેલો કે ભગવાન તમે પાછળ બેસી જાઓ, પાડો હું ચલાવીશ. આપણી પણ પાક્કું લાયસન્સ છે. તો યમરાજાએ નક્કી કર્યું આમાં માણસ મોકલી દેવા, આમાં જાતે જવા જેવું છે જ નહીં કે.
પણ હમણાં તો હું બહુ ડાયો થઈ ગયો હતો. સવારમાં 5:30 વાગે એકવાર મારી આંખ ખુલી ગઈ, તો મેં આમ આંખ ખુલી ગઈ એટલે મેં કીધું જરાક નીચે જાઉં. નીચે ગયો મારા રૂમમાંથી નીચે આવ્યો, કિચનમાં આવ્યો, એટલે મેં કીધું ઓહો મેં બધા ઉઠ્યા નથી, હજી હું એકલો જ જાગ્યો છું. મેં મારી માને ખુશ કરવા માટે શું કર્યું, ચા બનાવીને જાઉં, મમ્મી પપ્પાને ચા બનાવીને પીવડાવું. મેં કીધું એટલે મેં ફ્રીજમાંથી દૂધ કાઢ્યું, એની અંદર ખાંડ નાખી, એની અંદર ચાની ભૂકી નાખી, થોડું આદુ નાખ્યું, થોડું ઇલાયચી નાખી, અને ઉકાળી સાહેબ 20 મિનિટ સુધી રાહ જોયા સાહેબ, 20 મિનિટ સુધી રાહ જોઈ, પણ ઉકળી નહીં. પછી ઉકળી નહીં, મેં ચાખીને જોઈએ, ચાખ્યું જ ખબર પડી સાહેબ છાશ હતી. મેં કઈ ના કર્યું, બધું ગટરમાં દોડ્યું, બધું સાફ સફાઈ કરીને સુઈ ગયો. મેં કહું હવે 11 વાગ્યા પહેલા ના ઉઠાય. ઉઠ્યો ત્યારે મારી મમ્મી કહેતી હતી કે છાશની થેલી એક ખૂટે છે ક્યાં, અરે ગઈ ક્યાં, ખાંડચાના ડબ્બા તો માપેલા ના હોય પણ છાશમાં પકડાઈ જઈએ. પણ હમણાં એક ભાઈબંધને પૂછ્યું, મેં કીધું તું શું ભણેલો છે, મને કે MBA. મેં કહું અલા તું MBA ભણ્યો, તારા ખાનદાનમાં કોઈ 4 ચોપડીથી વધારે ભણ્યું નહીં, તું MBA ભણી ગયો. મને કે MBA, મેં પૂરું ફૂલ ફોર્મ બોલે, પૂરું નામ. મને કે મને બધું આવડે. મેં કહું તારા બાપા કેટલું ભણેલા, કે CA. મેં કહું તારા બાપા CA, એ જમાનામાં થતું તું CA નથી, એમાં મતલબ શું થાય. મને કે કમ્પ્લીટ આરામ. મને એને પૂછ્યું, મને કે તમે શું ભણેલા, મેં કહું આપણે HP. મને કે એટલે, મેં કહું હરક મધુડા. મને ઓફિશિયલ ડિગ્રી આપી દીધી શ્રીધરભાઈ સાહેબે, ખબર છે તમે HP કે અમારી ચેનલના ઓફિશિયલ હરુક પદુડા તમે કે એ હું. હમણાં તો એક પત્ની અને પતિને કીધું કે તમે દૂધ માંગો હું ખીર લઈને આપીશ, એટલું ધ્યાન રાખીશ તમારું, કે તમે દૂધ માંગો હું ખીર આપીશ, તમે પાણી માંગો ચા લેતી આવીશ તમારા માટે, તમે રોટલી માંગો હું તમને આલુ પરોઠા ખવડાવીશ, કે પેલો કે ટૂંકમાં કહી દે ને હું કહું એમ નહીં કરે, ગોળ 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 ફેરવીને નહીં બોલવાનું, કે દૂધની ખીર કરી પણ હું કહું એમ તો નહીં જ કરે. પણ બીજી એક બહુ અદભુત વસ્તુ છે, આજે બધી અદભુત વસ્તુઓની વાત કરું છું, લિપસ્ટિક પણ બહુ અદભુત વસ્તુ છે સાહેબ. તમે હોઠ ઉપર લિપસ્ટિક લગાવો ને તો તમારા દાંત ખીલી જાય સાહેબ, તમારું મોઢું ખીલી જાય સાહેબ. હા હા હા, એટલી અદભુત વસ્તુ. અને એ જ લિપસ્ટિક જો થોડી ઘણી શર્ટ ઉપર લગાવી દો તો દાંત ખીલે નહીં સાહેબ, દાંત હલી જાય. અમુક જોક સાંભળવાના ખાલી, હો ઘેર અખતરા કરવાના નહીં. પણ મને શિયાળાનું ઋતુ પહેલેથી બહુ ગમે સાહેબ, પહેલેથી બહુ ગમે. હું નાનો હતો ત્યારે બી શિયાળામાં તાવ આવતો ને, તો મારા મા બાપ ઘેરથી મને લઈને જતા કે ડૉક્ટર સાહેબ આનો બહુ તાવ આવે છે. અને શિયાળામાં તાવ આવે ને એના જેવો ઉત્તમ બીજો આનંદ ક્યાંય છે જ નહીં, કારણ કે તાવ માટે મમ્મી પપ્પા દવા લે ને એટલે ડૉક્ટર કહે કે આને 2-4 દિવસ સુધી નવડાવતા નહીં. મને એવો ભગવાન જેવો લાગે ને ડૉક્ટર, ઓફિશિયલી અઘોરી. પણ ભાઈબંધો બધા અઘરા હોય છે સાહેબ. એક ભાઈબંધ હમણાં મળ્યો તો મને મને કહે તારી ગાડી હાલ જાય ને, લઈ જા મારી બાઇક લઈ જા તું તારે, તો બાઇક લઈને ગયો. મને એમ કે વળતા પેટ્રોલ પુરાઈ જશે. મારા બાપા કે ભાઈબંધ કોઈ જાળો ગાડી લઈ જાય તો પેટ્રોલ પુરાઈને ના આપે. અને અમે ભાઈબંધો પેટ્રોલ પુરાઈને ગાડી ના આપે તો વાંધો નહીં, પાછો જતા જતા શું કે ખબર છે, એટલે તારી ગાડી પેટ્રોલ પતી ગયું છે તો પુરાયું નહીં. ના ના કહે તો તું પુરાઈ દઈશ ને. મેં કહું ભાઈબંધ આવા જો, આપણે સ્વીકારી લીધું, આટલે સુધી વાંધો હતો જ નહીં સાહેબ. પણ પછી પાછું એક વાક્ય ઉમેરીને જાય, શું ખબર છે, ગાડી સર્વિસ માંગે છે, વેલા મોડું કરાવી લેજે ક્યાં જતો ને, તો ચપ્પલ કાઢે. હમણાં હમણાં તો એક ભાઈ છે ને છાપામાં જાહેરાત આપવા માટે ઘેરથી નીકળ્યા, છાપામાં જાહેરાત આપી છે. મેં તો શું, એક સુંદર અને સુશીલ પત્ની જોઈએ છે, જે મારું અને મારા પરિવારજનોનું ધ્યાન રાખે, હું એનું ધ્યાન રાખીશ, લગ્ન કરીને અમે બંને જિંદગી સુંદર રીતે જીવીશું, તો એવી કોઈ પત્ની તમારા જ્યાં. મેં આટલું લાંબુ ના લખાય તો મને કહે શું લખાય. મેં કહું 2 લાઈનમાં લખી દે, લોહી બહુ છે પીવાવાળી જોઈએ છે. મને કહે વાત સાચી છે, બેસ્ટ મેટ્રીમોની એડ એવર. પણ હમણાં દિવાળી ગઈ સાહેબ, દિવાળીમાં હું બધાને પગે લાગ્યો, ઘરમાં જેટલા વડીલો છે, આજુબાજુમાં જેટલા વડીલો છે, બધાને પગે લાગ્યો. મારા વડીલો જે જૂના જમાનામાં જીવે છે, 5 રૂપિયાની નોટ આપે છે, હું બધાને પગે લાગ્યો, બધાને પગે લાગ્યો. પછી સાહેબ મેં સાંજે ટોટલ માર્યું તો 45 રૂપિયા થતા હતા. વાહ ખુવા ખાનદાનની જાય, ટોટલ 45 રૂપિયાનો વકરો થયો. ભાઈ કમરમાં દુખાવો ગયો, જઈને આયોડેક્સ લીધી હતી, એ 60 રૂપિયાની. આવી નુકસાનીની દિવાળી ગઈ, બોલો મારી ક્યાં મેળ પડે સાહેબ. પણ હમણાં એક વાર એવું થતું, અમરાજ નીચે આવ્યા, એક છોકરાને કીધું એ ઉભો થા, કે બોલો સાહેબ તારી જાન લેવા આવ્યો છું, કે તારો જીવ લેવા આવ્યો છું, ઉભો થા, કે પેલો કે મારી જાન લેવા આવ્યો છે. હા સાહેબ, કે 4 ઘર છોડીને જ રહે છે, લેતા જાઓ વાંધો નહીં, કે અમે હવે તો પૈણી ગઈ છે, કે આપણે કઈ લેવા દેવા નથી, કે સાહેબ કે શું, કે મારી જાન, કે હવે લેવાનો હતો 2 મિનિટ પછી, પણ આને 2 મિનિટ વહેલો ઉપાડો, આ ધરતી પર જોઈએ નહીં. પણ છેલ્લે જતા જતા સાહેબ, અનિલ ચાવડા સાહેબ અમદાવાદના બહુ અદ્ભુત કવિ છે, એ અનિલભાઈની એક ગઝલનો એક શેર તમને રજૂ કરું, કે અધીરો છે ઈશ્વર તને બધું આપવા માટે,
કે અધીરો છે ઈશ્વર તને બધું આપવા માટે, ને તું ચમચી લઈને ઊભો છે દરિયો માંગવા માટે. એટલે જ કહું છું કે જીવનમાં દરિયો માંગવો હોય તો દરિયા જેવા જીગર સાથે તમે બધા આવો. આ જ રીતે તમારા દરિયા જેવા હૃદયથી અમારા વિડીયોઝને માણતા રહો, આનંદ કરતા રહો. મળીએ આવતા એપિસોડમાં. ત્યાં સુધી મને યાદ કરજો અને જીવનમાં જલસા કરજો. આ વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આ બધું ખબર જ છે નહીં તમને, તો કરી નાખવાનું. એનું કહું, એની રાહ નહીં જોવાની. મળીએ આવતા એપિસોડમાં.